Jadi inna ta. That's all. Chatigat bhinnata. Kau jenis lewani? So, beta? Asal ni tu swapoti ni lewani? Nay, asal ni swapoti na lewani. Mera ke badda ni beta mare no khobar hoy. Tumne badda subject teacher ne chhem ki tu hoy. Em? Hum khali tumne asal ni lewani na padhi. આપણે જોયું હતું આ પાઠ ની અંદર કે જાતિ પ્રમાણે કેવા કેવા પ્રકારની ભિન્નતા જે છે એ જોવા મળે છે. બરાબર છે. આપણા દેશમાં છોકરી અને છોકરીઓ જે છોકરા અને છોકરીઓ જે છે એના ઉછેર ની અંદર આપણને ખબર છે કે જોવા મળે છે તો કે ભિન્નતા જોવા મળે છે. ઘણી બાબતમાં સમાનતા હોય તો અમુક બાબતો પછી અસમાનતા જોવા મળે છે. બરાબર. અને છેલ્લા લગભગ 20 વર્ષથી એટલે કે 2 દાયકાથી આમાં બધી જાગૃતિ જે છે ફેલાયેલી છે. આ અંગે સરકાર પણ ઘણી બધી યોજનાઓ કરી અને ભેદભાવ ન થાય તેવા પ્રયત્નો કરે છે કે બને ત્યાં સુધી છોકરા છોકરીઓનો કોઈ પ્રકારનો ભેદભાવ ન થાય. આપણો દેશ છે એ અનેક વિવિધ ભિન્નતા ધરાવતો દેશ છે. આધુનિક સમય પ્રમાણે છોકરા છોકરાને શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવે છે. રૂઢિગત માન્યતાઓ પ્રમાણે આજે કેટલાક વિસ્તારમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવામાં ક્યાંક ક્યાંક મુશ્કેલીઓ પડે છે. સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા પર થાય છે. સમાજમાં કેટલાક કુરિવાજો પ્રચલિત છે. હજુ પણ કેટલીક જગ્યાએ જોવા મળતા બાળ લગ્નનું કારણ જે છે એ આ ભેદભાવ જ છે. બાળ લગ્ન કરવામાં આવે તો મહિલાઓ જે છે આગળ શિક્ષણ મેળવી શકતી નથી. લગ્ન કરી દેવામાં આવે નાનપણમાં નાની ઉંમરમાં પછી શું થાય કે છોકરીઓ જે છે એ ભણી નથી શકતી અને ભણી ન શકે એટલે એનો વિકાસ થતો નથી અને પછી એનાથી શું થાય કે એના સ્વાસ્થ્ય પર અસર પડે. જો ખાલી જાતિગત ભિન્નતા દૂર થાય ને તો એમાંથી ઘણું બધું આપણે સમાધાન નીકળી શકે. આપણે સ્ત્રી પુરુષમાં તો ભિન્નતા રહેલી જ છે, સાથે સાથે નાન્યતરમાં પણ ભિન્નતા રહેલી છે. નાન્યતર એટલે કે આપણે પશુ પક્ષી પ્રાણી જે હોય બધા નાન્યતર જાતિ. સ્ત્રી અને પુરુષને સરખા કામ માટે વધારે મહેનતાણું પુરુષને અપાય છે એવું થાય છે. આજ કામ માટે સ્ત્રીઓને ક્યારેક ઓછું મહેનતાણું ચૂકવાય છે. આવા પ્રકારનો ભેદભાવ જે છે એ ગુનો બને છે. કામ બંને પાસે સરખું કરવામાં આવે પણ જો પુરુષો છે એને વધારે મહેનતાણું એટલે કે વધારે મજૂરી કે પગાર ચૂકવવામાં આવે જ્યારે સ્ત્રીઓ જે છે એને ઓછું મહેનતાણું ચૂકવવામાં આવે છે. આ જે ભેદભાવ છે એ ગુનો કહેવાય છે. ગુનો થાય આધુનિક સમયમાં મહિલાઓ બધા જ ક્ષેત્રોમાં જોવા મળે છે. તબીબ, ઇજનેર, વકીલ, વિમાન ચાલક કે આવી દરેક બાબતમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે. આપણે જોયું હતું કે મહિલાઓ જે છે એ ડોક્ટર હોય છે, ઇન્જિનિયર હોય છે, વકીલ હોય છે, પાયલટ હોય છે, બરાબર, વિમાન પણ ચલાવે છે. જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટે ભાગે ગામડામાં જોવા મળે છે. મોટે ભાગે ની અસર ક્યાં જોવા મળે છે? ગામડામાં લોકો શું હોય, લોકો પાસે શિક્ષણ એટલું બધું ન હોય, ભણેલા ગણેલા ન હોય, લોકોનામાં કહેવાય ને કેટલી લાંબી સમજણ ન હોય. પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું હોવા છતાં ક્યાંક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવતી નથી. વાલીઓમાં કચવાટ જોવા મળે. પ્રાથમિક શિક્ષણ તો સરકાર જે છે મફતમાં જ આપે છે. પ્રાથમિક શિક્ષણ પતી ગયું તો દીકરીઓને પછી હાઈસ્કૂલમાં મોકલવી તો વાલીઓ જે છે એ કચવાટ કરી રાખતા હોય છે. અમારી પાસે પૈસા નથી એટલે કકડાટ કરે. અમારી પાસે પૈસા નથી અમે દીકરીઓને કેમ ભણાવી. તે પછી સરકારે શું કર્યું કે એને દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ માટેની સહાય પણ પૂરી પાડી દીધી. ભાઈ તમારે એમાં કકડાટ થાય તો હું તમને ઉચ્ચ શિક્ષણ જે છે
એ પણ તમને ફ્રી કરાવી દીધું. એમાં એ ઘણું બધું પોણા પાવા ફ્રી કરાવી દીધું. એટલે ઘણી વખત દીકરીઓ જે છે જન્મ પહેલા જ મારી નાખવામાં આવે, એના કારણે આ સમસ્યા જે છે ઊભી થાય છે અને એના કારણે આવું વધે છે. સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે કે બાળકી જે છે એનો જન્મ થવાનો હોય એની પહેલા જ એને મારી નાખવામાં આવે, માતાના ગર્ભની અંદર જ બાળકી જે છે એની હત્યા કરી દેવામાં આવે. કે ભાઈ દીકરી છે તો અમારે નથી જોતી, દીકરીનું શું કામ, દીકરી તો બોજારૂપ છે. એટલે એને પેલા ને પેલા જ જન્મ પહેલા જ એનું મૃત્યુ કરી દેવામાં આવે, હત્યા કરી નાખવામાં આવે. એટલે એ થયું સ્ત્રી ભ્રૂણ હત્યા, બરાબર. પછી એની સામે વિરોધ નો કાયદો બનાવ્યો. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ ગુનો છે. માતાના ગર્ભમાં જયારે બાળક હોય ત્યારે ડોક્ટર જે છે એ કઈ પણ ન શકે કે ભાઈ દીકરો છે કે દીકરી. બાકી ડોક્ટર ને તો ખબર જ હોય કે દીકરો આવવાનો છે કે દીકરી આવવાનો છે, ડોક્ટર ને તો ખબર જ હોય છે. ડોક્ટર પણ આપણે ડોક્ટર ને પૂછીએ અને આપણે ડોક્ટર જો આપણને કે ભાઈ હા તમારો દીકરો છે કે હા ભાઈ તમારી દીકરી છે, તો ડોક્ટર ઉપર કેસ થાય, ગુનો પણ. શું કામ? કારણ કે જો ડોક્ટર એવું પરીક્ષણ કરીને કહી દે કે ભાઈ દીકરી છે, અમારા લોકો દીકરી નથી જોતી, કે અમારે તો જોતી જ નથી દીકરી, તો શું કરશે? સ્ત્રી ભ્રૂણ હત્યા કરશે. અંદર અંદર જ બાળકનો જન્મ થાય પહેલા જ એને એની હત્યા કરી નાખશે. એ મોટું પાપ છે, બરાબર. અને એના કારણે જે ડોક્ટરો છે એને પરીક્ષણ ઉપર ગુનો લગાવી દીધો છે. નહીં ત્યારે એવું પરીક્ષણ કરી શકે, ડોક્ટર ને ખબર પડી જ છે. ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા માટે સંતાનને પુત્રને જ મહત્વ આપવામાં આવતું હતું. છેલ્લા દાયકામાં સામાજિક રીતે મહિલાઓની ભાગીદારી આ માન્યતામાં ખૂબ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. પેલા એવું હતું કે વારસો આગળ વધારવામાં પુત્ર જ જોઈએ, પુત્ર જ જોઈએ, પણ હવે એવું કઈ નથી જોયું, બરાબર છે. હવે સ્ત્રીઓ જે છે એટલી આગળ વધી ગઈ છે, મહિલાઓ એટલી બધી આગળ વધી ગઈ છે કે એનું પણ નામ થઈ ગયું છે. આપણે આખો કોષ્ટક જોયું હતું કે છોકરાઓ અને છોકરીઓ જે છે એને સ્ટેજ ની કામગીરી સોંપવામાં આવી, લોકો કઈ બાબત કરે છે, આખો કોષ્ટક જે છે આપણે થઈ ગયું હતું. હવે આપણે આવ્યા હતા રૂઢિગત માન્યતા. રૂઢિગત માન્યતા એટલે શું થાય કે જૂની પુરાણી માન્યતા. જાતિગત ભિન્નતા અંગે આપણા દેશમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે, ઘણી બધી માન્યતાઓ રહેલી છે. છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં આવા બધા અનેક ભિન્નતા જોવા મળે છે. છોકરાઓનો ઉછેર અલગ રીતે થાય, છોકરીઓનો ઉછેર અલગ રીતે થાય, એટલે કહેવાય ને ઘણી બધી ભિન્નતા જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ પણ ક્યારેક પૂરું કરાવવામાં નથી આવતું. ઘણા એવા વિસ્તારો પછાત વિસ્તારો હોય કે પછી ગામ હોય ને ત્યાં બાળકી દીકરીઓને પ્રાથમિક શિક્ષણ એટલે કે 1-3 નું ભણતર એ પૂરું જ કરવા દેતા. છેલ્લા 2 દાયકાથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એવા ખાસ પ્રયત્નો જે છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે. આમાં લગભગ 20-21 વર્ષથી જે છે એવું કરવામાં આવે છે કે બાળકો બાળકીઓ જે છે એ પૂરેપૂરું પ્રાથમિક શિક્ષણ તો પ્રાપ્ત કરે જ. એટલે સરકાર ફરજિયાત શિક્ષણનો નિયમ જે છે બહાર પાડે છે. સરકારના વિશેષ પ્રયત્નોથી આજે આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે. સરકાર એટલા પ્રયત્ન કરે છે કે દીકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં રહી ન જાય, બધા જ ક્ષેત્રમાં દીકરીઓ આવે. અને એટલે જ આપણા આજે જે સૈન્ય છે, જે આર્મીઓ છે, આર્મીમાં સ્ત્રીઓ હોય છે, પોલીસોમાં પણ સ્ત્રીઓની સંખ્યા વધતી જાય છે. દીકરીને બહાર ભણવા કે નોકરી માટે શહેરમાં મોકલવાને બદલે પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે. કોઈ પણ જગ્યાએ બહાર ભણવા મોકલે તો નોકરી કરવા મોકલે, એ કરતા પોતાના જ વિસ્તારમાં નોકરી કરવા દે છે. છેલ્લા કેટલાક દસકાથી વિવિધ કામમાં મહિલાઓ જોવા મળે છે. ઘણા દસકાઓથી એવું થાય છે દરેક દરેક મોટા ભાગના એવા કામ, એક કામ એવું નથી બધા જ કામ મહિલાઓ છે જેનો ભાગ ચાલતો હોય છે. અંતરિક્ષ ક્ષેત્રે પણ મહિલાઓ જોડાતી જોવા મળે છે. અંતરિક્ષમાં જોવું હોય એમાં પણ મહિલાઓ જોવી મળે છે. આપણે કન્યાઓની સુરક્ષા અને સંરક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરતી રહી છે.
કન્યા છે, છોકરીઓ છે, હંમેશા સુરક્ષા થઈ રહે અને હંમેશા એનું સંરક્ષણ થાય એટલા માટે સરકાર જે છે સતત પ્રયત્ન કરે છે. રૂઢિગત માન્યતાને આધારે કહી શકાય કે આજે પણ કેટલાક સમાજમાં કન્યાઓ અનેક સવાલો સામે આવતા જોવા મળે છે. ઘણા હજી પણ આજે કેવાય કે એવા વિસ્તારો છે, સાવ નાના નાના ગામડા હોય કે પછાત વિસ્તાર હોય ને, એમાં આજે પણ હજી એવું છે કે કન્યાઓને ભણવું હોય છે પણ એની સામે ઘણા બધા પ્રશ્નો જે છે એ પડકારરૂપ થઈને ઉભા રહેતા હોય છે. એટલા માટે ઘણી શક્તિ હોતી નથી. ઉચ્ચ અભ્યાસક્રમમાં કન્યાઓને ઓછી ભણાવવામાં આવે છે. આ કારણે હવે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય આપવામાં આવે છે કે જેથી કરીને ભણાવે જો અને ઓછા ભાવે ને ઓછી ફીએ ને ભણાવશે સરકાર તો તરત જ કન્યાઓને જે છે એ લોકો મોકલી શકશે. એટલા સાવ ઓછા ખર્ચે સરકારે બાળકીઓ માટે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ જે છે એની વ્યવસ્થા કરી છે. ઘરકામમાં અસમાનતા આપણે જોયું છે કે નાની નાની બાબતોમાં કુમાર અને કન્યા વચ્ચે તો ભેદભાવ રાખવામાં આવે છે. સૌ નાની નાની બાબત હોય ને એમાં એ બંને વચ્ચે ભેદભાવ હોય. તમે જોજો આગળ જતા આ ભેદભાવ સમસ્ત બની જાય છે. પેલા છે ને નાના નાના ભેદભાવ કરે પછી એમાંથી છે ને બધા મોટા મોટા ભેદભાવ ઉભા થાય. ઘરના નાના મોટા કામ માટે સાયકલ કરીને વાહન ચલાવવા અને શીખવવામાં આવો ભેદભાવ જોવા મળે છે. ઘણી વખત જોશો તમે કે અમુક એવા ઘરો હોય ને તેમાં દીકરીઓને કઈ શીખવાડવામાં ન આવે, દીકરાઓને બધું શીખવાડી દેવાનું, ગાડી લઈને સાયકલ બધું શીખવાડવામાં આવે, દીકરીઓને ન શીખવવામાં આવે. ઘરશાળા કે જાહેર સ્થળમાં આપણે એવા ભેદભાવ જોઈ શકીએ છીએ. અને કેટલીક બાબતો અંગે પણ આપણે ચર્ચા કરવાની છે. ઘરમાં જોવા મળતી કન્યાની કામગીરી, ઘરમાં જોવા મળતી કુમારની કામગીરી, આ તમારે મને લખી નાખવાનું છે કે ઘરમાં તમારી બેન હોય તો એ કેવા પ્રકારની કામગીરી કરે અને ઘરમાં તમે હો તો તમે કેવા પ્રકારનું કામ કરો, આ બંને લખીને તમારે મને આપવાનું છે. નહીં તો પછી કાલે હું લખાવીશ જો કોઈએ નહીં લખ્યું હોય બરાબર. એટલે ઘરમાં પણ ઘણી એવી નાની નાની બાબતો છે કે જેમાં આપણને વિવિધતાઓ ભિન્નતાઓ અને ભેદભાવ જે છે એ જોવા મળતા હોય છે, જેમાં બાળક જે છે એ નિરાશ થઈ જાય છે. ગૃહિણીનું મૂલ્ય અને જીવન. એક મકાનને ઘર બનાવવાનું કામ મહિલા દ્વારા જ શક્ય બને છે, બરાબર છે. પુરુષો જે છે એ કામ કરે જ છે એમાંના નથી, પણ એ જે છે ઘરને ઘર ન બનાવી શકે. ઘરને ઘર બનાવવાનું કામ જે છે એ માત્ર ને માત્ર મહિલાઓ જ કરી શકે. ઘરની સાફ સફાઈ થી માંડે ને રસોઈ, બીજા આટલાય કામો હોય, કપડા, વાસણ, ઝાપડચુપટ, ઘરનું ચોખ્ખાઈ, બધું જે છે મહિલા જ કરી શકે છે. પુરુષો જે છે એને સાફ કરવામાં આવે તો બાયને રાખીને ભાઈ એમને સાફ કરી દેશે, એમને આમ કામ કરી દેશે, પણ પોતે પોતાના હાથે ન કરે, બીજા કરે અને આપણે આપણું ઘર માંડીને કરીએ ને એમાં ઘણો ફેર પડતો હોય છે. એટલે મકાનને ઘર બનાવવાનું કામ જે છે ને એ મહિલા દ્વારા જ શક્ય છે. આપણા ઘરમાં આપ જોઈ શકતા હશો, ઘરે જ એનું એક સચોટ ઉદાહરણ આપ જોઈ શકો છો. ઘરની સાથે બાળકો અન્ય જવાબદારી નિભાવવામાં મહિલાઓ અગ્રેસર જોવા મળે છે. પોતાના ઘરની તો જવાબદારી સંભાળતા જ હોય છે, ઘરનું તો કામ કરતા જ હોય છે, સાથે સાથે એના બાળકોને સંભાળે છે, બરાબર છે. એના ઘરના બધા વડીલોને, ઘરના લોકોને, બધાને સંભાળતી હોય છે. છતાંય તે મહિલાઓ જે છે બધા જ કામમાં, એ બધા કામમાં મહિલાઓ આગળ જોવા મળે છે. બરાબર, આપણા ઘરમાં જ બધા એવા ઉદાહરણ. કેટલીક મહિલાઓ એક તરફ ફરજ બજાવવા સાથે ઘરની બધી જવાબદારી નિભાવતા હોય છે અને મહિલાઓ બધી જવાબદારી જે છે એ પોતાના સિરે લે છે. આધુનિક સમયમાં મહિલાઓ પડકારનો સામનો કરતા થઈ છે. હવે તો પડકાર સામે કોઈ આવે તેની સામે પ્રતિકાર આપી જ દેવાનો, એટલે હવે તો પડકારો જે છે એનો સામનો કરતા શીખી છે મહિલાઓ. ઘરમાં પોતાની તમામ ફરજો સાથે ઘરના સંચાલનમાં પણ આર્થિક જવાબદારી નિભાવવામાં સહભાગી થાય છે. ઘર જે છે એનો વહીવટ બધો કરવાનો હોય, એમાં જો કદાચ પૈસાની કોઈ પ્રકારની કચાશ રહી જતી હોય તો એમાં પણ એ મદદ કરે છે. આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં મહિલાઓ સફળ રહી છે. આધુનિક સમયમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રમાં અનોખી ઓળખ સાથે આગળ વધતા જોવા મળે છે. અલગ અલગ ઓળખ સાથે મહિલાઓ જે છે અલગ અલગ જગ્યાએ કામ કરે છે અને પોતાની ઓળખ ઊભી કરે છે.
રમત જગત છે, ફિલ્મ છે, મનોરંજન છે, રાજકારણ છે, અવકાશ છે. ઉપરાંત જોઈએ તો વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં પણ મહિલાઓ જે છે એ ખાસ જોડાઈ રહી છે. બધા જ કામોમાં તમે જોવો તો મહિલાઓ હોય હોય છે. સંરક્ષણ જેવી કપરી મનાતી કામગીરીમાં પણ મહિલાઓ માટે આજે આગળ થતી રહી છે. આપણા દેશમાં અનેક મહિલાઓએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. આ પૈકી કેટલીક મહિલાઓ આપણે જાણવાના છે. બરાબર, ચલો આ પેરેગ્રાફ રોલ નંબર 105 વાંચશે. આપના ઘરમાં આપ જોઈ શકતા હશો. આપ જોઈ શકો છો ઘરની સાથે બાળકો અને અન્ય જવાબદારી નિભાવવામાં મહિલાઓ એક તરફ ફરજ બજાવવા સાથે ઘરની બધી જવાબદારી નિભાવે. સમયમાં મહિલાઓ પડકારના સામનો જો સાથે ઘરના સંચાલનમાં પણ આર્થિક જવાબદારી નિભાવવામાં સહભાગી બને છે. આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ મહિલાઓ સફળ રહી છે. આધુનિક મહિલા અનોખી ઓળખ સાથે આગળ વધતા જોવા મળે. રમત જગત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ ઉપરાંત વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં પણ મહિલાઓ ખાસ જોડાઈ રહી છે. સંરક્ષણ જેવી કપરી મનાતી કામગીરીમાં પણ મહિલાઓ આજે આગળ ધપી રહી છે. આપણા દેશમાં અનેક મહિલાઓએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. આ પૈકીની કેટલીક મહિલાઓ અંગે જાણીએ. નારી સશક્તિકરણ, મહિલાઓ જે છે એ કેવી રીતે આગળ વધી છે, કેટલી બધી આગળ વધી છે, અને એમાંના ઘણી બધી એવી મહિલાઓ છે જેના ઉદાહરણો આપણેમાં આપી રહ્યા છે. મહિલાઓને સશક્ત કરવા માટે છેલ્લા 2 દાયકામાં સરકાર દ્વારા અનેક કાર્યક્રમો અને આયોજનો થયા છે. પશુપાલન, ઉદ્યોગ અને અન્ય સાહસ માટે પણ સહાય આપવામાં આવે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ નારી સશક્તિકરણ માટે ચાલે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા આવી અનેક યોજનાઓ જે છે નારીના સશક્તિકરણ માટે ચાલે છે. મહિલાઓને ઉદ્યોગ શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. નારી સશક્તિકરણ માટે અનેક સંસ્થાઓ પણ કાર્ય કરે છે. સરકારની યોજનાઓ, જાહેર સંસ્થાઓ અન્ય દ્વારા સહાય કરી આવે છે. નારી સશક્તિકરણ માટે યોજના ઉપરાંત શિક્ષણમાં પણ કન્યાઓ માટે વિશેષ વ્યવસ્થા અને યોજનાઓ અમલી બની છે. આપણા દેશની વિવિધ ક્ષેત્રોમાં જાણવાનું છે. મહિલા જે છે એના માટે એક સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા નામની યોજના જે છે શરૂ કરવામાં આવી છે, કે જેથી મહિલાઓ જે છે એને ઉદ્યોગ શરૂ કરવો હોય કે કઈ પણ હોય તો એને પૈસાની જરૂર હોય તો એને આપવામાં આવે છે. બરાબર છે. એને કોઈ પણ પ્રકારની એવી સંસ્થા શરૂ કરેલી છે તો જેથી કરીને કોઈ પણ કાર્યમાં સહાયની જરૂર હોય તેને તરત જ સહાય મળી રહે છે. સરકાર જે છે આવી બધી નવી યોજનાઓ કરી અને એનું એક જ હેતુ છે કે મહિલાઓ જે છે એ પોતાના પગભર બને. બરાબર છે. કોઈને અંડરમાં આવીને ન રહી શકે, પોતે પગભર બની શકે, પોતે કમાઈ શકે. બરાબર છે. એટલા માટે આ બધી યોજનાઓ જે સરકાર દ્વારા કરવામાં આવે છે. પ્રતિભા સિંહ પાટીલ નું નામ તમે સાંભળ્યું જ હશે. બરાબર છે. એ કોણ હતા તો કે આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભા સિંહ પાટીલ દ્વારા છે. આપણા જે પહેલા મહિલા રાષ્ટ્રપતિ છે, કેવાય રાષ્ટ્રપતિમાં મહિલા, પહેલા મહિલા એવા રાષ્ટ્રપતિ જે હતા એ હતા શ્રીમતી પ્રતિભા પાટીલ. રાજસ્થાનની આ મહિલા આગેવાને આ સ્થાન શોભાવ્યું. ક્યાંના હતા? પ્રતિભા પાટીલ રાજસ્થાનના હતા અને એને ખરેખર આ કામ જે છે બહુ સારી રીતે નિભાવ્યું હતું. તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે એમને યાદ કરવામાં આવ્યું છે.
એની જે સરળતા હતી અને જે સાદી જીવનશૈલી હતી સરળ એકદમ બરાબર એના માટે એને યાદ કરવામાં આવે છે. પછી આવે છે ઇન્દિરા ગાંધી, આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે. આપણા દેશના પ્રથમ જે મહિલા વડાપ્રધાન હોય, મહિલામાં જે પ્રથમ વડાપ્રધાન હોય તો એ કોણ હતા? ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી વર્ષ 1971 માં તેમણે પાકિસ્તાન સામે ભવ્ય વિજય હાંસલ કરેલ એવું દેશના ઇતિહાસમાં નોંધાયું છે કે ભાઈ એમણે પાકિસ્તાનની સામે બહુ મોટો વિજય હાંસલ કરેલો હતો ઈસવીસન 1971. એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં આગળ ઓળખાય છે. લોખંડી મહિલા કહેવાતા ઇન્દિરા ગાંધી, કારણ કે બહુ કઠણ હતા અને બહુ સ્ટ્રોંગ હતા. હવે આવે છે સુષ્મા સ્વરાજ. સુષ્મા સ્વરાજ ને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે ઓળખીએ છીએ. અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરનાર આ મહિલાએ સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. સુષ્મા સ્વરાજ જે છે એ ઘણી નાની ઉંમરે ઘણી બધી સિદ્ધિઓ જે છે હાંસલ કરી છે. સુષ્મા સ્વરાજ છે એને હમણાં જ મૃત્યુ છે, કોઈને ખબર હોય તો. સુષ્મા સ્વરાજનું હમણાં લગભગ વર્ષે નહીં થયું, એક વર્ષ પણ નહીં થયું, કદાચ વર્ષ થઈ ગયું હશે, એટલું જ સમય છે કે જે હમણાં જ એનું મૃત્યુ થયું છે. સુષ્મા સ્વરાજ જે છે એ પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા. વિદેશમાંથી વિદેશની કોઈ પણ બાબત હોય, વિદેશમાં જવાનું હોય, વિદેશ સાથે વેપાર કરવાનું હોય, બધું કામ જે છે સુષ્મા સ્વરાજ દ્વારા કરવામાં આવતું. ઘણો બધો સમય રાજકીય રાજનીતિ પસાર કરેલો છે, ઘણો એનો એવો સમય છે કે જે રાજનીતિ ગુજારેલો છે. અને ખરેખર એના જે કામો છે એટલા સુવ્યવસ્થિત હતા બરાબર કે જેથી એના કામના વખાણ જે છે યુગ યુગ સુધી કરવામાં આવે. નાની ઉંમર હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. એટલે ખરેખર એવું જ કહેવાય ને કે હોશિયાર હતા, એટલા માટે જ એને વિદેશ મંત્રી પદ આપવામાં આવ્યું. હવે આવે છે લતા મંગેશકર. આપણે બધા ઓળખીએ છીએ લતા મંગેશકર ને, સ્વર સામ્રાજ્ય તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ કરાવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000 કરતા પણ વધારે ગીત ગાયા છે. કેટલા? 40,000 કરતા પણ વધારે ગીત એમણે ગાયેલા છે. ભારત સરકારે તેમને ભારત રત્ન થી સન્માનિત કર્યું છે, કારણ કે એને આપણને 40,000 થી પણ વધારે ગીતો આપેલા છે. બહુ સરસ મજાનો લતા મંગેશકર નો અવાજ છે, આપણને ખબર છે બરાબર. અને એમને ભારત રત્ન પણ આપવામાં આવ્યું. હવે આવે છે કલ્પના ચાવલા. પણ એ બંને વિશે આપણે જાણીએ એ પેલા 115 રોલ નંબર જે છે પ્રતિભાસી પાટીલ વિશે બોલે. ચલ મિસ, મેં બોલું તેલવાણી મુસ્તફા. બોલું તેલવાણી મુસ્તફા. 115 ને પેલા બોલ્યા છે, પછી તું બોલજે બીજું. બસ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ જીવન શૈલી માટે એમને યાદ કરવા આવે છે. આપણા દેશના યાદ કરવામાં આવે છે વર્ષ
જો એક કેર માં એમણે પાકિસ્તાન પાકિસ્તાન સાથે વિજય હાસલ કરેલ એવું દેશના તમે સાબિત હોય બોલે લાકડી બોલવા દે મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વે ઓળખાય છે. ચલો હવે બોલશે. હવે સુષ્મા સ્વરાજ ને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે તેમને ઓળખીએ છીએ. અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર કરનાર આ મહિલાઓ સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. સ્વરાજ મંત્રી તરીકે વિશ્વના બેટા એક મિનિટ નામ તો બોલ. આ કઈ પેરેગ્રાફ થોડા છે તો આમને વાંચી જવાનું છે. લતા મંગેશકર સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000 કરતા વધારે ગીત ગાયા છે. ભારત સરકારે તેમને ભારતથી સન્માનિત કરેલ છે. હવે જો આપણને કોઈ પ્રશ્ન પૂછે હો ભાઈ કે ભારત રત્ન જે છે કોને આપવામાં આવ્યું હતું? પ્રાપ્ત થયું હતું હરિયાણા સુષ્મા સ્વરાજ નું યાદ રાખવા. પછી લોખંડી મહિલા તરીકે કોને ઓળખવામાં આવતા હતા? ઇન્દિરા ગાંધી ને ઓળખવામાં આવતા હતા, બરાબર ને? પછી આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રતિભાસી પાટીલ જે છે એ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. પછી પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. અને પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા? સુષ્મા સ્વરાજ. લતા મંગેશકર. વિવિધ ભાષામાં 40,000 કરતા વધારે ગીત કોણે ગાયેલા છે? લતા મંગેશકર. મેં વાંચ્યું આમ કલ્પના ચાવલા નું. કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા. અવકાશ યંત્ર તરીકે પણ કરી પરત ફરતા અકસ્માત થયું. અવકાશ સાથે તેમનું નામ કાયમ જોડાયેલ રહેશે. કલ્પના ચાવલા જે છે ક્યાંના હતા? તો કે ભારત ની જ હતા. અવકાશ યાત્રા પૂરી કરી અને જયારે પાછી ફરતી હતી ત્યાં અકસ્માત થયો. ત્યાં એનો અકસ્માત થયો ત્યાં ત્યાં જ એનું અવસાન થયું. તમારે તો એક નક્કી કરીને ચાલો, હું તો પાછી નહીં જાઉં, આવી ગઈ તો મારા નસીબ. બાકી અવકાશમાં જાય એટલે સમજી જ જવાનું કે હું પાછી નહીં આવું. જો આવી ગઈ તો એ મારા નસીબ હશે, બાકી પાછી તો હું આવીશ જ નહીં, બરાબર છે? કારણ કે અઘરું છે એ બધું, ત્યાં રહેવું, ત્યાં બધું કરવું, બધું બહુ મજો કરે છે. અને એની માટેની જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગ જ એટલી હાર્ડ છે. વનિતા ગાયકવાડે ખેલ મહાકુંભ ની શરૂઆત કરીને તેઓએ કોમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા તેમની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર પસંદગી
કરવામાં આવી આવી છે. વનિતા ગાયકવાડ જે છે ખેલ મહાકુંભ ની શરૂઆત એને જ કરી, ખેલ મહાકુંભ. અને એમાં કોમનવેલ્થ ગેમ માં છે ભારત છે ને સુવર્ણ ચંદ્રક અપાયો, સોનાનો ચંદ્ર ગોલ્ડ મેડલ છે કેવાય અપાવેલો. ગુજરાત સરકાર દ્વારા તેમની કન્યા કેળવણી માટેના એમ્બેસેડર તરીકે તેમની પસંદગી જે કરવાના આવેલી છે. ચલો તો હવે આજે આપણે આટલું કર્યું, આની પછીનું આપણે નેક્સ્ટ લેક્ચર માં જન્મ મરણ ને જોવાનું છે. બરાબર છે, નેક્સ્ટ લેક્ચર માં જોશું ક્લાસ માં. બાય.